હાઈ ફ્રેન્ડ્સ કેમ છો બધા તો ફ્રેન્ડ્સ આજે આપણે ચોવીસથી ત્રીસ જૂન બે હજાર એકવીસનું કરંટ અફેર્સ જોવા જઈ રહ્યા છીએ ફટાફટથી વિડીયો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી આવનારા દરેક વિડીયોની અપડેટ મળી રહે અને ફ્રેન્ડ્સ ઓલ ધ બેસ્ટ ફોર એવરી એક્ઝામ કે જે આવનારી દરેક એક્ઝામ છે એના માટે મોસ્ટ એમ પી તાજેતરના વન લાઇનર કરંટ અફેર્સ છે આજે આપણે અહીંયા જોવા જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ તો બને ત્યાં સુધી વિડિયો આખો જોજો ફ્રેન્ડ્સ મોસ્ટ ટાઈમ એમ્પી છે આમાંથી એક્ઝામમાં હશે ક્વેશ્ચન તો બને ત્યાં સુધી વિડીયોને સ્કીપ ન કરતા ફ્રેન્ડ્સ આખો જોજો તાજેતરમાં ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન તરીકે કોને નામ આપવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ તો મનપ્રીત સિંહને આપવામાં આવ્યું છે ઓલિમ્પિકમાં ભાગ લેનાર પ્રથમ ટ્રાન્સલેશન વેટ વેઇટ લિફ્ટર કોણ બન્યું છે ફ્રેન્ડ્સ તો કોણ બન્યું છે લોરેલ હબાર્ડ ભારતીય વાયુસેનામાં જમ્મુ કાશ્મીરની પહેલી મહિલા ફાઇટર પાઇલટ કોણ બની છે તો માવ્યા સુદન એફડીઆઈમાં પ્રાપ્ત કરનાર દેશ તાજેતરના વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ બે હજાર એકવીસ મુજબ આવે છે તો કયો આવે છે ફ્રેન્ડ્સ તો યુએસએ વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સની તાજેતરમાં પ્રકાશિત રેન્કિંગ્સમાં કોણ ટોચ ઉપર છે ફ્રેન્ડ્સ તો એમેઝોન બધા લોકો એમેઝોન યુઝ કરતા હશે એમેઝોન પ્રાઇમ છે એમેઝોન મ્યુઝિક છે એમેઝોનમાં પણ ઘણા લોકો મેમ્બરશીપમાં હશે ફ્રેન્ડ્સ તો એમેઝોન એ એવી વસ્તુ છે કે જે બ્રાન્ડ્સ અને સૌથી સારામાં સારી છે ફોર ઓનલાઈન શોપિંગ જે અત્યારે ટોપ ઉપર છે ફ્રેન્ડ્સ હમણાં જ ધ મી સિન્સ ઓફ બિગિંગ માતા નામનું પુસ્તક છે એ કોણે લખ્યું છે તહિરા કશ્યપ ખુરાના વિશ્વવ્યાપી માનવતાવાદી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ફ્રેન્ડ્સ એકવીસ જૂનના દિવસે ઉજવવામાં આવે છે ડબલ્યુ ડબલ્યુ એફ ભારતના ફોરેસ્ટ ફ્રન્ટલાઇન હીરોઝ એમ્બેસેડર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે તો ફ્રેન્ડ્સ ઉપાસના કામિનીની કરવામાં આવી છે તાજેતરમાં ડબલ્યુ ટી એ ખિતાબ જીતનાર પ્રથમ આરબ મહિલા કોણ છે તો અન્સ જબેયર તાજેતરમાં કઈ ટીમે પ્રથમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર એકવીસનો ખિતાબ જીત્યો છે સો ફ્રેન્ડ્સ ન્યૂઝીલેન્ડ વર્તમાન તાજેતરમાં જ દિલ્હી સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો કર્ણમ મલેશ્વરી માર્કેટ કેપિટલાઇઝેશનમાં ડોલર બે ટ્રિલિયન પ્રાપ્ત કરવા માટે વિશ્વની ત્રીજી કંપની કોણ બની છે ફ્રેન્ડ્સ તો કોણ બની છે સૌથી જાણીતી ફ્રેન્ડ્સ માઇક્રોસોફ્ટ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ત્રેવીસ જૂનના દિવસે ઉજવવામાં આવે છે ફ્રેન્ડ્સ આ બધા જે દિવસો છે એ ખાસ યાદ રાખજો કારણ કે આમાંથી મોસ્ટલી એક બે માર્ક્સના ડેસ છે એ પૂછાતા જ હોય છે સો એ મોસ્ટ એમ્પી છે આપણને ખબર છે કે આ પૂછાવાનું છે તો એ આપણે પહેલાં કરી લેવાનું તાજેતરમાં પ્રકાશિત થયેલા કોસ્ટ ઓફ લિવિંગ સર્વે અનુસાર સૌથી મોંઘું શહેર કયું છે ફ્રેન્ડ્સ તો સૌથી મોંઘું શહેર કયું છે અસ્કાબાટ હમણાં જ વિશ્વની બીજી સૌથી ઝડપી મહિલા દોડવીર કોણ બની છે ફ્રેન્ડ્સ તો પ્રકાર એન્ડ ફ્રેઝર ભાવ હબા ખાટૂન નામનું પુસ્તક કોણે લખ્યું છે કાજલ સુરી તાજેતરમાં કયા દેશમાં એરબોન એન્ટ્રી ડ્રોન લેઝરનું સફળતાપૂર્વક પરીક્ષણ કરનાર પ્રથમ દેશ બન્યો છે તો ઇઝરાયલ કયા દેશમાં તાજેતરમાં અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો કયા ફ્રેન્ડ્સ તો કે અઢાર વર્ષથી ઓછી ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે અઢાર વર્ષથી ઓછી ઉંમર પૂછી છે એના બાળકો માટે શાળાના અભ્યાસક્રમ અને ટેલિવિઝન શોમાં એલ ટી સામગ્રી પર પ્રતિબંધ છે તો એ કઈ જગ્યાએ છે તો હુંગરીની અંદર છે આ અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ રાજ્ય સરકારે આંધ્રપ્રદેશની નાડુ યોજના યોજનાનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે તો એ કઈ જગ્યાએ કર્યો છે ફ્રેન્ડ્સ તો તેલંગાણાની અંદર કર્યો છે તાજેતરમાં કોરોના દ્વારા અનાથ બાળકોને મદદ કરવા આશીર્વાદ યોજના કઈ યોજના ફ્રેન્ડ્સ તો કે આશીર્વાદ યોજના કયા રાજ્યે શરૂ કરી છે તો ફ્રેન્ડ્સ આન્સર આવશે ઓડિશા અને ફ્રેન્ડ્સ તમને એવી રીતના પણ પૂછી શકે તે કે તાજેતરમાં ઓડિશાની અંદર અનાથ બાળકોને મદદ કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે તો ફ્રેન્ડ્સ એવી રીતના પૂછાય તો યાદ રાખજો કે આશીર્વાદ યોજના બંને રીતે ક્વેશ્ચન યાદ રાખો ઘણી વખત તમે ડાયરેક્ટ આ વાંચ્યું હોય પણ ક્વેશ્ચન પણ વાંચો ફ્રેન્ડ્સ ઘણી વખત ક્વેશ્ચનમાંથી થોડુંક તમને કન્ફ્યુઝ કરવા માટે થોડુંક ફેરફાર કરીને પણ પણ પૂછવામાં આવે તો આન્સર છે આવડવો જોઈએ ફ્રેન્ડ્સ આર્મેનિયાના વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો નિકોલ પશિનિયાન વિશ્વના પ્રથમ રાજ્યમાં આનુવંશિક રીતે સુધારેલા રબર પ્લાન્ટ કયા પ્લાન્ટ ફ્રેન્ડ્સ તો કે રબર પ્લાન્ટ એ કયા રાજ્યમાં વાવામાં આવ્યા છે તો ફ્રેન્ડ્સ આસામની અંદર વાવવામાં આવ્યા છે કયા ફ્રેન્ડ્સ તો કે રબર પ્લાન્ટ એવી રીતના પણ પૂછે કે વિશ્વમાં પ્રથમ આસામની અંદર કયા પ્લાન્ટ છે એ વાવવામાં આવ્યા છે તો રબર પ્લાન્ટ હમણાં દેશના બાવનમાં ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં બનાવવામાં આવ્યા છે ફ્રેન્ડ્સ તો રાજસ્થાનની અંદર બનાવવામાં આવ્યા છે તાજેતરમાં જાહેર કરાયેલી સદીના ટોચની પરોપકારી યાદીમાં કોણ ટોચનું સ્થાન ધરાવે છે જમશેટથી ટાટા હમણાં કયા રાજ્ય સરકારે કૃષક બંધુ યોજના શરૂ કરી છે તો ફ્રેન્ડ્સ કઈ યોજના છે તો કે કૃષક બંધુ પશ્ચિમ બંગાળની અંદર શરૂ કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ સરકારે નોઈડામાં શૂટિંગ રેન્જનું નામ કોના નામ પરથી લેવાનું નક્કી કર્યું છે ફ્રેન્ડ્સ તો ચંદ્રો ટોમર તાજેતરમાં કયા દેશમાં ઓલમ્પિક ગીત લક્ષ તેરા સામને હે રજૂ થયું છે ફ્રેન્ડ્સ કયું ઓલમ્પિક ગીત છે તો કે લક્ષ તેરા સામને હે તો એ કઈ જગ્યાએ થયું છે ભારતની અંદર થયું છે ફ્રેન્ડ્સ આ મોસ્ટ એમ્પી છે સો ટકા કદાચ પૂછાઈ જશે જાંબિયા રિપબ્લિકમાં ભારતના ઉચ્ચ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે અશોક કુમારની નિમણૂક કરવામાં આવી છે પોતાની આત્મકથા વિલની જાહેરાત કોણે કરી છે પોતાની જ આત્મકથા વિલની જાહેરાત કોણે કરી છે ફ્રેન્ડ્સ તો વિલ સ્મિથે કરી છે કયા રાજ્ય સરકારે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારને છ કરોડની ગ્રાન્ટની જાહેરાત કરી છે ફ્રેન્ડ્સ તો હરિયાણાની અંદર જાહેરાત કરવામાં આવી છે કેટલા કરોડની તો કે છ કરોડની ટોક્યો ઓલમ્પિકની ભારતીય ઓલમ્પિક ટીમના સત્તાવાર ગીતના સંગીતકાર કોણ છે તો મોહિત ચૌહાણ સ્ટાર્ટઅપ વાઇફ નામનું પુસ્તક છે એ કોણે લખ્યું છે તાહિમા અમન તાજેતરમાં કયા દેશમાં નવમી એશિયન મંત્રી એનર્જી રાઉન્ડ ટેબલનું આયોજન કરવામાં આવશે તો ફ્રેન્ડ્સ કોનું આવશે નવમી એશિયન મંત્રી મંત્રી એનર્જી તો ઇન્ડિયાની અંદર કરવામાં આવશે તાજેતરમાં બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી પદેથી કોણ રાજીનામું આપશે કોણે આપ્યું છે ફ્રેન્ડ્સ તો વરેન બફેટે તાજેતરમાં સબ સોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું સફળતાપૂર્વક નિરીક્ષણ સોરી પરીક્ષણ ક્યાંથી કરાયું છે તો ઓડિશામાંથી કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ આ છે ભૂલમાં ટાઈપ થઈ ગયું છે તાજેતરમાં પ્રકાશિત થયેલા રાઇટર્સ ડિજિટલ ન્યૂઝ રિપોર્ટ બે હજાર એકવીસ અનુસાર સમાચારમાં વિશ્વાસની શ્રેણીમાં ભારતનો ક્રમ કેટલામો છે તો ફ્રેન્ડ્સ કેટલામો છે એકત્રીસમો છે તાજેતરમાં ઈરાકમાં ભારતીય રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે એલ પ્રશાંત પાઇસ ભારતના આંતરરાષ્ટ્રીય વિમાન મથક દ્વારા રોલ એક્સેલન્સ સન્માન કયો છે ફ્રેન્ડ્સ તો કોચિન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ફ્રેન્ડ્સ કોચિનનું જે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે એ બહુ મસ્ત છે ખૂબ સરસ છે તાજેતરમાં સો તરંગી સ્ટ્રોમમાં તરવૈયાએ વિશ્વ રેકોર્ડ તોડ્યો છે તો કોણ છે તો કેલી મેકવિન તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ન્યાયાધીશ તરીકેની નિમણૂક કરાયેલા પ્રથમ ભારતીય કોણ બન્યા છે તો પ્રદીપસિંહ ટીવાના તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કરનાર પહેલો જુડો ખેલાડી કોણ બન્યો છે તો સુશીલા દેવી તાજેતરમાં કયા દેશમાં આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ ફ્રેમવર્ક કરારને બહાલી આપનાર પ્રથમ દેશ બન્યો છે તો ડેનમાર્ક બન્યો છે ફ્રેન્ડ્સ ડિફેન્સ મંત્રી રાજનાથસિંહે કયા રાજ્યમાં એશિયાનો સૌથી મોટો નૌકા મથક બનાવવાની જાહેરાત કરી છે ફ્રેન્ડ્સ એશિયાનો સૌથી મોટો નૌકા મથક કઈ જગ્યાએ બનાવવાની જાહેરાત કરી છે તો કર્ણાટક પ્રદેશની અંદર બનાવવાની જાહેરાત કરી છે તાજેતરમાં જાહેર કરાયેલા સ્માર્ટ સિટી એવોર્ડ બે હજાર વીસમાં કયા શહેરો પ્રથમ સ્થાને રહ્યા હતા તો ફ્રેન્ડ્સ સ્માર્ટ સિટી એવોર્ડ છે એ આપણે નામ સાંભળ્યું છે તો એ બે હજાર વીસની અંદર કયા કયા શહેર છે કે જે પ્રથમ સ્થાને રહ્યા હતા એટલે કે ફર્સ્ટ પોઝિશન પર રહ્યા હતા તો એક હતું સુરત અને બીજું હતું ઇન્દોર સુરત અને ઇન્દોર ખાસ યાદ રાખજો મોસ્ટ ટાઈમ બી છે ભારતના પ્રથમ સ્વદેશી વિમાન વિમાન મથક વિમાન વાહક જહાજ આઈ એસી વનનું નામ શું છે આઈ એસ વિક્રાંત તમને વિમાન મથક પણ પૂછાઈ શકે અને વિમાન વિમાન વાહક પણ પૂછાઈ શકે માઇક્રોસોફ્ટ દ્વારા તાજેતરમાં નવી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કઈ શરૂ કરવામાં આવી છે ફ્રેન્ડ્સ તો આવશે વિન્ડોઝ ઇલેવન ધાર્મિક બાબતોના નિયામકના પ્રથમ વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે દીપક અગ્રવાલ તાજેતરમાં જ ડીઆરડીઓ એ સ્વદેશી રીતે વિકસિત પિનાકા રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું છે ફ્રેન્ડ્સ તો ઓડિશામાં કર્યું છે તાજેતરમાં સાઠમી રાષ્ટ્રીય આંતરરાજ્ય એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ ક્યાંથી શરૂ થઈ છે તો પટિયાલાથી શરૂ કરવામાં આવી છે તાજેતરમાં જ જાહેર થયેલા સ્માર્ટ સિટીઝ એવોર્ડમાં કોણ બધા રાજ્યોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે કોણે સૌથી ટોચનું સ્થાન મેળવ્યું છે તો ઉત્તર પ્રદેશે તાજેતરમાં આઈએસએસએફ વર્લ્ડ કપમાં સૌરભ ચૌધરીએ કયો ચંદ્રક જીત્યો છે તો બ્રોન્ઝ જીત્યો છે ફ્રેન્ડ્સ બે હજાર વીસ એકવીસમાં ભારત દેશનું સૌથી મોટું ફૂડ પામ ઓઇલ નિકાસકાર દેશ બનાવવા માટે હાલમાં કયો દેશ મલેશિયાને પાછળ છોડી ગયો છે તો ફ્રેન્ડ્સ ઇન્ડોનેશિયા વિક્રની મેસેજિંગ એપ્લિકેશન કોણે પ્રાપ્ત કરી છે તો એ એસ તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારો પહેલો ભારતીય તરણવીર કોણ બન્યો છે ફ્રેન્ડ્સ તો સજ્જન પ્રકાશ સચિત્ર રીતે દેશનું પ્રથમ હડકવા મુક્ત રાજ્ય કયું છે ગોવા રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક કારની ખરીદી પર એક પોઈન્ટ પાંચ લાખ સુધીની સબસિડીની જાહેરાત કરી છે તો કઈ જગ્યાએ કરી છે ગુજરાતમાં કરી છે આઈ એલ ઓના સંચાલક મંડળના નવા અધ્યક્ષ કોણ બન્યા છે એના જ્યોર્જ ફેલ્ટ તાજેતરમાં ઇટ્સ અ વન્ડરફુલ લાઈફ નામનું પુસ્તક છે એ કોણે લખ્યું છે રસ્કીન બોન્ડે લખ્યું છે ફ્રેન્ડ્સ તાજેતરમાં જારી કરવામાં આવેલી એમબીએ રેન્કિંગ બે હજાર એકવીસમાં કઈ સંસ્થાએ ફક્ત ભારતમાં જ ક્રમ મેળવ્યો છે ફ્રેન્ડ્સ તો આઈઆઈએમ બેંગ્લોર તાજેતરમાં ટાટા પાવરે દેશના સૌથી મોટા સોર કોર્પોરેટને કયા શહેરમાં સ્થાપિત કર્યું છે તો લ્યુરે મૂકો ભારતની કઈ મહિલા તીરંદાજ પેરિસ આર્ચરી વર્લ્ડ કપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતીને વિશ્વની પ્રથમ મહિલા તીરંદાજ બની છે તો ફ્રેન્ડ્સ દીપિકા કુમારી ભારત રેટિંગ્સ નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલો છે તો કેટલા ટકા હશે એવો અંદાજ લગાવ્યો છે ફ્રેન્ડ્સ તો નવ પોઈન્ટ છ ટકા તાજેતરમાં ડીઆરડીઓએ અગ્નિ સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું છે ફ્રેન્ડ્સ તો ઓડિશાની અંદર તાજેતરમાં સેન્ટ્રલ વિલિજન્સ વિજિલન્સ કમિશનર તરીકેની કોની નિમણૂક કરવામાં આવી છે સુરેશ એન પટેલ તાજેતરમાં કોણે સ્પેનિશ પ્રિન્સેસ ઓફ ઓસ્ટ્રિયન ઓસ્ટ્રેલિયા નથી ઓસ્ટ્રીયન લિટરેચર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે તો મેન્યુઅલ કેરર તાજેતરમાં સ્ટાયરિયન ગ્રાન્ડ પિક્સ એફ વન રેસ બે હજાર એકવીસ કોણે જીતી છે ફ્રેન્ડ્સ તો મેક્સ વર્સ્ટાપેન તાજેતરમાં ફિયર્સલી ફિમેલ ધ દુતિચંદ સ્ટોરી કોણ કોણે લખી છે ફ્રેન્ડ્સ તો સુદીપ મિશ્રાએ તાજેતરમાં રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે મિનેશ શાહ તાજેતરમાં જીનોમ સિકવન્સિંગની સુવિધા પ્રા પ્રદાન કરનાર દેશનું પહેલું રાજ્ય કયું છે તો રાજસ્થાન છે તાજેતરમાં મંગોલિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન કોને મળ્યો છે ફ્રેન્ડ્સ તો આર કે સમરવાલ આઈ આર આર એન તો ફ્રેન્ડ્સ આ હતા જૂન મહિનાના ચોવીસથી ત્રીસ જૂન સુધીના કરંટ અફેર્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ